હું દુઃખ પડી થી આબા લોબા છે કયો આજ આ કીધું જવા દે ખેવા પણ મારે એક દોયડો કળાવો છે યાર હા એ જોઉં છું કીધું જીવન માતાજી કોઈ કોમનો ઇમનમ તો આવ્યો નહીં મને ખબર પડી હતી જીવન ના ઘેર ગમે તે કોક ન હોસ હા એ દોયડો કરાવવા સ્પેશિયલ આવ્યો છું યાર જો જીવન આ બધું છે ને સતયુગ માં પેલા ખોટું કરતા હતા ને એ દૈન જન્મ સુધી ભોગવવું પડતું હતું અને તારે હાળા હાળ કળિયુગ ચાલે છે આ કળિયુગ માં જો તમે કોઈ નું ખોટું કર્યું કોઈ ના ખોટા પૈસા લીધા ને એ તમારે આના આ જન્મ માં પાછા આવવા પડે એટલે વસ્તુ યાદ રાખજો કે ગમે એને કરો પણ કોઈ દાડો કોઈ ની વધેરી બાળવી નહીં કોઈ દાડો કોઈ નો રૂપિયો ખોટો લેવો નહીં અને ખોટું લે ને એટલે જ આપણા ઘર માં દુઃખ આવે બાકી આવે નહીં કોઈ દાડો ના આવે કોઈ દાડો કરમ થી નહીં બંધાવું ચોરી કરી લાભવું નહીં વસ્તુ યાદ રાખવાની કે તમારે ઘર માં દુઃખ આવે છે એનું રીતના પેલા બધા પડે ને પૈસા તો જ દુઃખ આવે એટલે વર રાખવાની ગમે તે થાય પણ કોઈ નું કોઈ દાડો ખોટું નહીં કરવાનું અને આપડા આપડા રસ્તે હેર્યા જવાનું મજૂરી કરીને ખાવાનું કરિયાનું તો એટલે આરામ થઈ જાય કમ્પ્લીટ થઈ જાય વાતના બેસી થઈ જાય તારા બે બરોબર કશું હતો એટલે મારે આપવું પડે બોલ હા એ તો થોડું ઘણો ટાળો હોય કરવો પડે મારે સરપંચ છે આ બાજુ લોભું થવું પડ્યું આપવું પડ્યું નહીં ભૂત આવ્યું છે એમ એ ગમે તેનું કોક લેણું બાકી રહી ગયું હોય તો જ આવો ભરો બેહવા હું જોઉં છું હમણાં ટાઈમ નહીં કેમાં તું ગમે તે કરીને કાઢવાનું કરીએ અમુ તો મને રપત પાડો આ ભૂત ના હોય તમને હેરાન કરે અરે આ તો મારા બેને મોટી મારા લાય આ મારા ગામ ના સરપંચ છે કદી કોઈ દાડો કોઈ ની ખીલી એ નાલી પણ કોઈ નું આખા ગામ માં ખોટું નહીં કર્યું સરપંચ ને બધું સારું જ કર્યું સર ઈમો જ આવ્યો છું તું અને લઈને જ છે આલ્યું તો સર ખેમા કેટલું આવે કે 50,000 કોઈ ઓછા ના કહેવાય એને તો શું ધંધો લાંબાનો છે સરપંચ મારું એવું કેવું થાય સર આ એમ કે સર આ ચોરી તમે ગમે તે જો કરી છે એ લેવા આવ્યો છે બાકી લીધા વગર જાય નહીં કદી સરપંચ ને કદી ગોમમાં કદી લાકરો નહીં ઉઠાવ્યું અને આ ચોરી કેસે ખેમા તને હું નહીં કેતો મારું જે માળા કે છે એ કહું છું મને તો પોલીસ ની બીખ લાગતી હતી પણ આ નથી લાગતી એની બીખ લાગવા માંડી છે જીવન કે જિંદગી માં કોઈ દાડો કોઈ નું વચેડી બાળી હોય કોઈ નું ખોટું કર્યું હોય ને તો જિંદગી હેરાન જ થઈ ગયા બધું ગામ માં કોઈ કોઈ કહે કે સરપંચ ને ખોટું કરી દો તો એનો ગુલામ થઈ જવું અરે આ ખેમો જે વાણી ને મેલ્યા ને એ જિંદગી માં કોઈ વખત બીજી વખત પગ ના મેલો તો તમારા ફરીથી છે આયુ ભૂત મારા જોવું પડશે અને આ તો હું તમને ના હોય તો દોયડો કરિયાલું છું અમારો દોરો તો નહીં કરતો દોરો કરિયાલું છું તે ભોણો બે પહોંચી દેજો એટલે એક અઠવાડિયા સુધી ભૂત નહીં દેખાય પણ પાછા એટલી વર રાખજો અગરબત્તી નો ધૂપ ભૂપ કરીને પછી જ બોજો અગરબત્તી નો નહીં કહેતો તો સુલામાં ગાલીને કાઢશું રંગાળા માંથી પણ ભૂત દેખાવું ના જોવા કશું નહીં દેખાય દોયડો બળી જાય સુલામ ગાલીએ તો બધી શક્તિ નષ્ટ થઈ જાય એની હા તે તલ નો ધૂપ આલશું તાલશે તલ નો નહીં અગરબત્તી નો ધૂપ આલજો અને તમારા ઈષ્ટ દેવ હોય એનું નામ લઈને હાથે બોધી દેજો એટલે તમને કમ્પ્લીટ પણ એક વાત કહું 1,00,000 રૂપિયા થશે તો દોરો આલું હા હો આ જીવન દોરો કરાવવા આવ્યો છે એની કરી ₹1,00,000 પેલી વખત 75 થતા હતા પણ તમે મારા ગામ ના સરપંચ છો બરોબર તે 50,000 નો ધૂપ લઈ કાઢી મેળ્યો આમ આ વખત ખરો ને થોડો વધારે ધૂપ લઈ તો જ જશે નહીં જાય મને ખબર છે ધૂપ લે હક ગાડીઓ તો નહીં ફરતો ને ભૂત ગાડીઓ નહીં ફરતો સરપંચ પણ એને કાઢવા માટે ગમે તે જે થતું હોય ને વિધિ કરવી પડે તમે વાત ને મતતા ને જતા નથી જો તમારે જો ખરાબી હોય વિધિ કરાવી દેજો તમારે ખબર છે કે કેમા સિવાય કોઈ ભૂત વાળા એવું નહીં ગોમ પણ સરપંચ તમને જીવ વાળો છે કે રૂપિયા વાળા છે
રોજ બી આપણે જતા રહો પણ રોજ બી વાંચો ને ખબર નહી પડતી કેમ ભાઈ દોડો બરોબર આવતો ના કદી ઘેર કદી એ નહીં આવા સરપંચ પાસે લ્યો એક અઠવાડિયા સુધી તમારો બાલે ઓકો નહીં થાય લે પોણા અને આ બે દડા બોધી દેજો ધૂપ કરી વધતા હું લાખ રૂપિયા લેવા આવું છું મારે ધૂપ કરવો પડશે અઠવાડિયા નો દોરો હાલે અઠવાડિયા નો એટલે જોઈ જોઉં છું કે આ વનથી અમે કાબુ થઈ જાય તો બીજું કોઈ કરવાની જરૂર નહીં તો કાબુ થઈ જાય ને તો સો વન નો કરી દો ત્યાં સુધી તો શાંતિ કા એક તો ના લો પર કા એ બધું મારા માં આવી ગયું વધતા હું આવું છું લાખ રૂપિયા લેવા અને વિધિ કરવાનું ભૂલો નહીં પાછા બંધ થઈ જાય તો પછી પૈસા નહીં આલવા પડું લાવ દોરો લાવ દોરો લાવ એની મારા મહિના ખાલો એની સારો મો કરી નાખા ખબર કરો છો એને ટોપુ કરવા મોકલ્યો જાય છે કોકરે તે ઇને મોકલ્યા છે ખબર પડે મોકલ્યો એ બધી વાતો થશી આગ્રાગ એ બધું હું જોઈ તો કુ કરી તમને કયો આવ જો વાત કરવા માટે ઇનું સોખું કરશે આપણું સોખું કરશે અરે આપણું હે ઓલે તમે ખબર પડે ના હા દોરો પડી હું ખબર ના પડે લાખ છે પતા તો જા હો જા ભૂત જાય છે કોઈ કરી મને ભૂત ની બીક લાગે છે ભૂતે ગાડીઓ લાવે છે ખુશ તો કર્યા મને વેડા થતા કે તો દુખ કરી બોધી દેજો દોરો પણ લાવો તો મોટો ડેકો હરકે સીધો જ ઉપર લે ના લાઈ નો કોઈ ખબર ના પડે આખે કેમ ભઈ દોયડા કરેલા ને બેબી અઠવાડિયા સુધી કશું થયું નખમાં દુઃખ થયું નહીં મામા સપનું એ આવી નહીં તાર દુખે શું નહીં મને તો ફટ ફટ ભડક પહેરી જતી પણ અઠવાડિયા થી તો કોઈ કીધો કોઈ નહીં અમે કાઢવાનું કરો મામા ગમે તે કરો લો આબુ ખેંચો નહીં મારા ખેમાની ના જવે મોટા મોણા થઈ ના જવે ને ગોમ મારા કે સરપંચ એમ ખેમાની જોઈશે આખો દારો હેમ પર કુકન એ તો કહી દેવાનું ઇને એક્સાઈ કરવાની હતી તે જોતો એટલું ખબર ના પડે કેમ કે કોણ કી કોમ કરવાનું છે કોમ માં ખબર ના પડી રહે કે સરપંચ નહી લેબુ વારો છે એવું પાછું કીધું ખેમાન તો કોને વાત કરતો હતા કે ભણા કરતો શું વાત સરપંચ ની આબરો જાય ગોમ માં પૈસા કે પોત દર વધારે આવ તો ખેમા વધારે પણ ગોમ માં વાત થવી ના જો કોણ કી કોમ કરવાનું છે આપણો આપણા હરવાના છે કે કેમ કેટલા હજી આપણ કે તો કેમો તૈયારી આવશે હમણા કે વાળા તું પોકી લઈને મો શે એવું થઈ ગયું લાયા પાછી ખાવરાઈ કમ્પ્લીટ થઈ ગયું ખાધું ના ચા પીતો હા ચડ્યો મજામાં પણ આપણા દાગીના નહી આલુ ચાલશે પેલા બાબુલાલ બાબુલાલ ઓવ જે ખાતા કરે હા એ તો ભૂત લાવશે ઉઠારે નહીં મી આપણા વારો જ્યાં ખાતા કરે પછી હું કેમ ભૂત નું ઉઠાવો પડે અને છો તમારે થોડું છે ભૂત નો પાછો બોલાવી દેજો એ વાગતા ડોલે કોક ની આબરૂ ના કઢાય પાછો ના વાળા પટ્ટી જી છોડી મેલ્યો તો વાત સાચી છોડી મેલ્યો પણ કોણ વચ્ચી છે દાડા વાગતા ડોલે હલવા મોજ નાખીએ દાડા કોક કોમ જોવા ચડો બાબુલાલ નો પ્યાસો વેરી કાઢશે હું ભૂતું કરશે એ દાગીના નાલો પ્યાસો વેરી કાઢશે આવી મેલી વિદ્યા તમે ચાંદા જોણા હોય યાર હું તો જોવાનું જ છું આવું ખરાબ કોક ના કરાય પણ સૌ ના કરાય બાબુલાલ બે મામા એ બાજુ
હું તો હાલા છો કયો બસ અમે તો આ ગામ નું કામ કરીએ છીએ થઈ સિક્કા કરી જઈએ છીએ બીજું શું કરે હાલા તો પંચાયત માં ની ગેડે તો ગામ નું કામ તો કરવું પડે હું કા ટેન્શન નહીં લેવાનું ચિંતા બિંતા કરતા ના પાછો તમે તાર તો હું કા ચિંતા કરવી પર ગામ ની ચિંતા કરવી પર ઓર પણ કાલે પાછો મારો ફોન આવ્યો તો દિલ્હી પોલીસ નો તે ઇનકો ઓટો મારશી એ તો ચાર પાંચ કૂતરા લઈને આવવાના છે ભાઈ ઓય મેહી અરે જે હોય આપણો જો ફેર પડે છે કોઈ અભડક ના આપણો તો શું ભાઈ મારા ઘેર આવશે ને અમરા અહીંયા આ કે હું સરપંચ હું તો આખા ગામ માં મોટો લોટ કરજન હોય આપણે કોઈનાથી બીવાતા નહીં જો તો ખડબન વાત છે આપણો તો ભાઈ જે છે તો પોલીસ આઈ પણ તો તમને શું ભાઈ તમે ચિંતા કરશો સરપંચ તમે હાજર રહો નહીં કરતો એ પોલીસ આવવાની છે દિલ્હી થી એ ચાર પાંચ કૂતરો લાવશે ને પેલું મશીન આવશે ને એ ભરાવશે ને એટલે જે તોર છે બધું બોલી જવા ફટફટ કે મી લીધું તું વાયકલ લીધું તું આટલા વાજે લીધું તું બધું કહી દે ફટાફટ એવા કૂતરા આવશે કૂતરા નહીં પોલીસ ના અંગાથી કૂતરા લઈને આવશે ટેન્શન નહીં લેવાનું એ તો બધું ઈવાનો ધંધો છે તો ઈવાનું કામ કરશે પોલીસ નું પોલીસ પોલીસ નું કામ કરે કેમ ભાઈ આઈ છે અને આપણો તો હાથો તોડ પકડ્યા તું ભાઈ આવો બાબુલાલ આવો ધોન મે ગા કરે કોણ તું લેબુ લેતા કે કર મોજી લે સરપંચ હાલ નહીં કરો પણ થોડી વાતો તો કરો થોડી વાતો તો કર પેલા હાલ ના હાલ સરપંચ નહીં કાઢો આપણે મહારાજી બીજી જગ્યાએ પુષ્પો દાન છે તમે અગરબત્તી લાવજો આ કેમો તો ગો થઈ આખા ગોમો પુષ્પાર કે ભાઈ આપણે હાલ અગરબત્તી નથી કરવી સરપંચ ભાઈ જા પી સરપંચ મારો ફોન પટી દા તારે સહી સિક્કા કરી આવ્યો તારો ઘર તો થઈ જા કેવા તું ગન્ની ચિંતા કરે બધા કાગળો તારા પણ કમ્પ્લીટ કરી મેલે ખાલી આગળ જ આલવાનો છું તારો ઘર ખોટું નહીં થાય તું ચિંતા કર લેબુ લેબુ તો એ ધારો મુરત કરીશું હાલ તારો હું ઉતાવળ લેબુ પેલા એ બધું એ ધારે જ કરશું તાત્કાલિક કશું ન થાય ધર્મમાં બોલાવા આવે તો કે અત્યારે તો તારી સહી કરવાની હતી ને એટલે બોલાવ્યો આ બાબુલાલ ને આજ હાલ સુસુમતી વાતો કરો ને તમે પણ મારે બેહવાનો ટાઈમ નહીં હું બધું અત્યારે દેવ કમ્પ્લીટ કરીને આવ્યો છું અલે દેવ ઘરમાં ના ચાલે અત્યારે અરે સરપંચ એવું છે ચાલે બાબુલાલ આમ તમારી એવું વાત છે કોઈ સમજણ પડતી નહીં તારા ઘરમાં એમાં આપણા ઘર તૈયાર થઈ જા તારા એક રૂપિયા નો ખર્ચો નહીં થાય પાસે દેવ બિહાર છે તું તાર કોનો ઘર કોનો દેવ બિહાર પણ આપડે તો બધા ભેગા થયા એવું ના કરાય કર આ ભૂત ઉતાર્યો ને તાની તો બધી ચિંતા છોડી દીધી શું ભાઈ તમે ગધેરા જેવો છો મારા કાગળિયો નું કામ અટકી ગયું તમે બેહી રહો શરમ આવે છે કે નહીં તમારે સિક્કા કરવા તો કરી આલો આ ખેમાનું ઘર જતું રહો ઈ મણી મોતો આજના આજ કાગળિયો પોકારવાનો છું મારો દાગીના જે તાનું સર પણ આપડે જે વાળવાન છે એની વાત કરું છું યાર તમે સિક્કા છે ઘરની વાતો કરો છો મારી આબરૂ કાઢવાની છે ગોમો ખેમા કે જે ફરી આબરૂ જતી રહે છે ઝગ જાહે નહીં મારવાનું શોખ પણ નહીં લેબો મારી લે બોલાનો જીવ દતો ના ચાલશે અલે જીવ જવાનો પણ ખોનગી વાત હોય ખોનગી પટાવાની છે સરપંચ ના ઘેર લેબુ જહી તો આખા ગોમો લેબુ જહી ઘર દીઠ હારે બધી વાત પડી મારી આબરૂ લાખ તૈયાર છે તૈયાર છે ગોમો માં કો કો ખેલા લે દાવો દોળો અલે કશું કરે ખાલી લાખ લેવા જાય તા મો પૂવો સુખ તમે અલે ભૂવો તું છે પણ મને તારો મારો કરવાનો શક તમારે પણ તારો તો કર્યો નહીં જે બધું થશે પેલા લાખ લેતા હોય લાવ લાવ મોમા હો લેતા પણ જા અને લેબુ લેતો હોય ને લેબુ નહીં ચાલવાના માટે કેરી લેતો હોય અને બે અગરબત્તી લેબુ ખાટું લાવી જતો કેરી આલી હતી પણ જો નહીં એટલે આ પર ફરીથી એ કેરી આલું પેલા આખે લેબુ આલી તો કેરી તો પેલા આખે આલી હતી કેમ ભાઈ ભૂલી જવાનું ને મારા ઘડીએ રખા રહ્યું મારા ઘડીએ લેબુ ના આલાય લેબુ ઉપરથી શું આવ્યો છે કેમ ભાઈ ઓબા ઉપરથી આવ્યો છે કેમ ભાઈ પણ પેલી વખત તો કેરી આલી હતી ને કેરી આ ફરે કેરી જ આલવી પડશે ઘડી આવે છે હારી લાગે છે કોઈ નહીં ઘડી ના ના ઈના ઓબા છે એટલે લીધા વગર મેલે નહીં આ પેલો રસ મેઠો લાગતો છે એ કશું નહીં તમે લાવો પણ અમારો ને
ચકરી જાય છે ખેમા અરે વાત આવલો 100 દાડામાં કોઈ તકલીફ 7 દાડામાં કોઈ તકલીફ થઈ તમે ના ખેમા તમે દોરો કરો તાનો મને સપનું આવી અરે બોધી કાઢ્યો તો મંતર જંતર મારીનો ફીટ થળિયા હલવાઈ નહીં દીધો 7 દાડાથી તો આદ નહીં પાછું આગુ પાછું તય ને તો પાછો વધના આવી જ પણ તોડ નહીં થાય મો એક રૂપિયા નો નહીં થાય કીધું છે કીધું લાખ આલ્યો લાખ નો ધૂપ આલ્યો તને એક રૂપિયો ઉપર નહીં લેવાનો એક રૂપિયો ઓછો નહીં લેવાનો બજારમાં કહી દેજો ભૂતને કે તી હેમો લાવ્યો તો તું ના મો આ ને ઇને જે લેતો હોય તો લે ગામમાં કોઈ વાતો થવી ના જોઉં કે સરપંચ ના આવી આવું થાય છે પાછું કોઈ નહીં જોણે ઇની ચિંતા કરજો પણ જીવ દેવા તાકો ગોમ જોણશે જીવ કાઢવાનો નહીં કોમ કરવાનો છે ખેમા ભણો છે એટલા જો ભણો વાત તૈયાર છે કે નહીં ન તો પાછું કો કમરે હોય આવશે ખેમો હનો દણો જો પાછો કમ્પ્લીટ કમ્પ્લીટ છે વાળો મને જરા ઇની પૂછી લેવા જો હું કોમ કરી અને જતો રહેશે જતો જો હા લાખ તો આલે હે ખેમા કે ભાઈ તું જો બરાબર લાખ મો જતો રહે આ તો સરપંચ કોઈ જેવું તેવું કોમ નહીં આ તો ધૂપના માટે છે ઉજ્જૈન થી લાંબા પડે છે તે ઉજ્જૈન થી વાયકો કાતો ઈ નાંગન મંગાવજો અરે મારા જાતે જવું પડે ઈ માલતુ ફાલતુ અંગા થોડો મંગાવાય આ ઉમરોઠી જીવ જાગ તાર ઉદી કદી પગ મેલતો નહીં આ કહી દીધું તતોર છે ને બરોબર લ્યો તતોર તતોર આવો તતોર કમ્પ્લીટ કરજો કેમા વાતો તક થવા ન જો કેવો અઠવાડિયામાં પગ નહીં મળ્યો કદી પગ નહીં મળ્યો એવી રજા મેલીન તતોર કાચ પછી કદી નહીં આવ સાચી વાત કે ખોટી વાત સાચી વાત પણ બોલાન તો એમો કદી તારી ધલકે નહીં બતાવ નામ ના આપું દો કે સરપંચ ના ઈ કોઈ સે એવું જોજે બોલા બોલો લ્યો જતો રહે છે સલામ કમ્પ્લીટ છે રાજી ખુશી જાય છે તને ખબર પડતી હોય તો જો તને મને આમાં કોઈ ખબર પડતી નહીં અચ્છા કમ્પ્લીટ માથા સળાઈ જો ના હોય તો અરે માથા સળા તુજે પાછો આવો પાછો આ તો મારું છે દોઈડો આલ્યો હું છે લ્યો પકડો બીજું કોઈ આલતા નહીં નહીં કશું એ આ એક દોઈડો લાખનો છે સને કે પાછો લાખનો જ કર્યો દોઈડો તો કેમા આ ભૂતમન ભૂતમન તો બાદ સરપંચનો 1.5 લાખનો દોયરો થયો છે પાછો અરે પતા આલે તો અને અરે પાછા લાખ થયા 1.5 લાખનો દોયડો કર્યો જ છે મી આ બે હોય ના કરી આલે દોયડા પૈસાની ચિંતા કરશો નહીં પૈસાની ચિંતા નહીં કાઢવાન કરો હોય હું જતો રહે છે આ તો પણ મેલું દેવ કહેવાય મેલું આ તો મઈ નાખે તો વારોય ના આવે આ તો મારે જ જોન રાખવું પડે ઓને ઓલે તો કેમા આબરૂ ના દઈ જો સરપંચની કોમો અરે આ વખત જો કશું આગુ પાછું થાય અને થાય જ નહીં તમો ના તો જીવતો જાગતો છે આમ પૂરીન વતાવત કાટના ઓવા અને એવો પતિ મેલીન જો જ ને મારી ને જોવોય નહીં તું તાર મારા નહીં જો તમે તાર લાઈન જો અને વિધિ કમ્પ્લીટ કરજો અરે કમ્પ્લીટ કમ્પ્લીટ આ ઉજ્જૈન થી ધૂપ લઈને આવ્યો છું આ જઈ ના લઈ દઉં એટલે વાત પૂરી લ્યો આમ હું ને એકલું છું તને આવે રહા ને કેમાં કંચેરીંગ કર મો તારો આખા ધારા ના પગ પસારી છે આમ હું કંચે રવા છે એ તમો ના ખબર પડે જાય એટલે એને પગ કંચેરીંગ કર મો જવું પડે પાછળ વાળીને જોતા નહીં પણ ના હોય તો કુચ્ચે થોરો મય રહી જો હોય તો ને હડી જાય તું ભાઈ કર મો દા તમે સરપંચ કર મો આમ બે ચિંતા નહીં વાતો પૂરા ભાઈ કર ના પૂરા ભાઈ મારે વિધિ કરવાની છે કે તમારે કેમાં ગામમાં કોઈ જોણવું ના કોઈ ના જોણ તું કીધું હા લાખ દોઢ લાખ ખર્ચો થઈ ગયો આ ખોટું કોમ એક પગલું પડી જાય એમાં કેટલું અત્યારે હેરાન ગતિ થાય છે આપડે કેમો કે હું આવી હેડ્યું એટલે જોતા નહીં જોવાય ના એ ફોન જોઈને વાતો કરો કે પાછો આવશે કેમો પણ ગોમ વચ્ચે થઈ ના જાય તો સારી વાત છે ને સ્વચ્છ વારી લાવે કોઈ પૂછે તો પાછું થોડો ઘર શું ગમે તે નહીં થી વાળી તો જાય બીજો નથી તો હકી લાય તો વારી પણ સરપંચ નો ગામ ના લેવો તો ના લે કેમો કદી પૈસા નહીં આલે દુઃખ ના બતા તો પાછો વારી ઢોલ વગાડવાની કેતો તો ઢોલ વાગો ના દો પણ ઓવા ના કા ગોમ વચ્ચે હી જળ મોજ નાખવી પડશે વાત સાચી છે કેમાન ગમે તે કરી લાખમાં તો પટી છે અમે આ સંભાઈ ને તો ભૂજ્યો ખેમો લઈને પણ અમે પેલા બાબુલાલ ની પાસે દિલ્હી થી પોલીસ બોલાવી છે મને હોય ખમાતું નહીં ના હોય તો ચાર દાડા શોખ જતા રહીએ બહાર જ નહીં અને પાછા પોલીસ આવે અંગાત કૂતરા એ લાભા ના છે વાત સાચી છે કૂતરા તો તરત જ હુંઘી ને તરત ખબર પડી જાય કે ચોર કુણ છે ડૂચો પર બીક લાગે મને ના હોય તો જો જતા રહીએ જો ગામમાં કૂતરા આવે તોય મને તો બીક લાગે છે અને આ તો ખબર પડી જાય પોલીસ ના કૂતરા તો પારે લાખે એવા પાછા આ તો કૂતરો આવે તો તે હું ચાદર ઓટી હોઈ જો તાણ તે જતું રહ્યું ઉપર થાય ચાર વાગે નેકરી જઈએ ઓ હેર જો
જય માતાજી મિત્રો, અમારા દરેક વિડીયો માત્ર મનોરંજનના હેતુસર બનાવવામાં આવેલ છે, એમને વાસ્તવિકતાથી કોઈ મતલબ નથી। જો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો ચૂક કરો। જય માતાજી।